સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગડકણ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા આયોજિત કિસાન સન્માન દિવસ નિમિત્તે કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંતિજના ગડકણ ખાતે કિસાન સન્માન દિવસ નિમિત્તે સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ અને કિસાન સૂર્યોદય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ, પ્રાંતિજ ટીડીઓ નીતિનભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ કેપી પટેલ, જિલ્લા સદસ્ય મહેન્દ્રસિંહ, ગડકણ સરપંચ રજુસિંહ ચૌહાણ તથા મહેસાણા અધિક્ષક ઇજનેર જીજે ધનોલા તથા જિલ્લા સદસ્યો તથા ખેડૂતો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો દલાની મુવાડી ખાતે આવેલ ફીડરથી અત્યાર સુધી માત્ર 8 કલાક ખેતી માટે વીજ સપ્લાય આપવામાં આવતો હતો, જે હવે સૂર્યોદય યોજના અંતર્ગત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વીજ પ્રવાહ આપવામાં આવશે, જેથી આ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તો આ યોજના થતી હવે ખેડૂતોને રાત્રિના ઉજાગરા હવે નહીં કરવા પડે, દિવસે વીજળી મળશે, જેથી ખેડૂતોને મોટી રાહત થશે. તો સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાંતિજ યુજીબીસીએલ નાયબ ઇજનેર સાગર સોની આરવી ઓડ સહિતની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મેહુલ પટેલ સાથે ઝીલ રાવલ, ZSTV પ્રાંતિજ.